नमस्कार, आप जो रहा छो मीडिया रिपोर्ट, आपनी साथे हूं छू झरणा। न्यूज 18 गुजराती ना अहेवाल नी थई छे असर। अमदावाद डीडीओ ए लीधी छे नोंध। ट्वीट करीने विकास अधिकारी आगळ आव्या छे। डीडीओ ए संपर्क साधीने मददनी तैयारी बतावी छे। आपणे जणावी दईए, कोरोना काल में अनाथ बाळकोने लईने न्यूज 18 गुजराती अहेवाल प्रसारित कर्यो हतो। माता पिता की छाया गुमावनारनो अहेवाल हतो। 18 वर्षनी विश्वानो अहेवाल बतावियो हतो, तेने लईने डीडीओ मदद में आगळ आव्या छे। तो डीडीओ द्वारा जे ट्वीट करवामां आवी हती न्यूज 18 गुजराती द्वारा, तेने लईने जवाब आपवामां आव्यो छे। तेओए कह्युं छे के जो कोईपण जाति जरूरियात होय तो डीडीओनो संपर्क करवामां आवे अने बनती तमाम मदद पहोंचाडवा सुधीनी बाहेदरी डीडीओ द्वारा आपवामां आवी छे। त्यारे हाल एवुं कही शकाय के माता पिताने छत्रछाया गुमावनार 18 वर्षना बाळकनी वारे डीडीओ आव्या छे। न्यूज 18 गुजराती आ अंगे अहेवाल प्रसारित कर्या बाद आ अंगे पगला लेवानी खातरी पण आपवामां आवी छे। एक तरफ जहाँ आ प्रकारना बाळको माटे सरकार द्वारा आर्थिक सहायनी जाहेरात पण करवामां आवी छे, त्यारे अमदावादमां पण आवा अनेक बाळको छे जेमना माटे सरकारनी सहाय आशीर्वादरूप बनी हती। तो कोरोनाए अनेक बाळको परथी माता पिताने छत्रछाया छीनवी छे। राज्य अने केन्द्र सरकारे अनाथ बनेला आवा बाळको माटे सहायनी जाहेरात पण करी छे। અમદાવાદમાં પણ આવા અનેક બાળક છે જેમના માટે સરકારની સહાય આશીર્વાદ રૂપ બની શકે છે। મમ્મી ઘર નહોતી આવી, મમ્મી ઘર નહોતી આવી, મમ્મી ઘર નહી હતી। વાત કરી તે મમ્મીને કે મમ્મી જલ્દી બાય બાય બાય। અમદાવાદના વહેલાલની 18 વર્ષની વિશ્વા, તેને સહેજ પણ ખ્યાલ નથી કે કોરોના તેના માતા પિતાને બરકી ગયો છે। એ હજુ એવું જ માને છે કે મમ્મી પપ્પા હોસ્પિટલમાં છે અને એટલે જ તે પોતાના માતા પિતા અને મોટા પપ્પાની તસવીરોની આસપાસ પોતાની ધૂનમાં મશગુલ છે। પરંતુ હકીકત એ છે કે વિશ્વા અને ભાઈના માતા પિતા હવે આ દુનિયામાં નથી। પરમાર પરિવાર પર કોરોના કહેર બનીને ત્રાટક્યો અને વિશ્વાના પિતા રાજેશભાઈ અને તેમના માતાને ભરખી ગયો। રાજેશભાઈના મોટા ભાઈ બિપિનભાઈનું પણ કોરોનાથી મોત થયું અને પરિવારની સાથે આ નાનકડા ભૂલકા પર આભ તૂટી પડ્યો। બે ભાઈ અને ભાભીને ગુમાવનાર વિક્રમભાઈ પર હાલ ત્રણેય ભાઈઓના સંતાનોની જવાબદારી આવી પડી છે, જેમાં બે બાળકો તો માનસિક બીમારીથી પણ ગ્રસ્ત છે। અમે ખેતમજૂર છીએ એટલે કોરોના કાળમાં અમારું ઘર પરિવાર ચલાવવું બહુ અસહ્ય થઈ ગયું છે, એટલે સરકારશ્રીને ગુજરાત સરકારના મારી નમ્ર અપીલ છે કે અમને બનતી જે સવલતો હોય બહુ ઝડપી અને સરળ રીતે આપે। કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આ રીતે કોરોનાના કારણે અનાથ થઈ ગયેલા બાળકો માટે સહાય યોજનાઓ શરૂ કરાઈ છે। કેન્દ્ર સરકાર તરફથી 18 વર્ષની વય સુધી દર મહિને આર્થિક મદદ થશે, એટલું જ નહીં બાળક 23 વર્ષનું થયે 10 લાખની સહાય અપાશે। તો રાજ્ય સરકાર પણ અનાથ બાળકોને દર મહિને 4000ની આર્થિક સહાય કરશે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ફાયર સેફટી અંગે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ। રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે। સરકારના સોગંદનામામાં થયો છે મોટો ખુલાસો। સરકારી મિલકતોમાં જ ફાયર સેફટીનો અભાવ હોવાનો ખુલાસો થયો છે। આપણે જણાવી દઈએ કે જૂના અને નવા સચિવાલયમાં ફાયર સેફટીનો અભાવ છે, તો પોલીસ ભવનમાં પણ ફાયર સેફટીનો અભાવ છે। ગુજરાત ફોરેન્સિક લેબમાં ફાયર સેફટીનો અભાવ છે। હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે ફાયર સેફટીનો અલગથી વિભાગ બનાવો। ફાયર સેફટીથી લોકો અવગત નથી, ફાયર સેફટી શું છે તેની પણ લોકોને ખબર નથી, તેવું પણ હાઈકોર્ટે કહ્યું। ફાયર સેફટી અંગે લોકોમાં જાગૃતિ લાવવાનું પણ કહેવામાં આવ્યું। વ્યૂ પરમિશન વગર હોસ્પિટલ કેવી રીતે ચાલે તે પણ સવાલ હાઈકોર્ટે ઉઠાવ્યા છે। હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે કર્યું છે લાલ આંખ। સરકાર પાસે બીયુ અને ફાયરની કોઈ માહિતી ન હોવાનું પણ હાઈકોર્ટે જણાવ્યું। ટેક્સની વસૂલાતના ડેટા છે, પણ ફાયર સેફટી માટે એકમોને સીલ મારો છો અને કાર્યવાહી કરો છો તેનો મતલબ શું, તેવી પણ હાઈકોર્ટે ટકોર કરી। કારણ કે જે પ્રકારે એએમસી દ્વારા છેલ્લા થોડા દિવસોથી ફાયર એનઓસી વગરની દુકાનોને સીલ મારવામાં આવી રહ્યા છે, તે મુદ્દે હાલ હાઈકોર્ટે કર્યા છે સરકારને તીખા સવાલ। તો એક તરફ જ્યાં લોકો કોરોના મહામારીમાં કામ ધંધા વગર
बेरोजगार बनी चुक्या छे। दुकानों खोलवानी परवानगी आपवामां आवी जेनाथी थोड़ा घणो राजीपो लोकोमां जोवा मळ्यो हतो, परंतु तुरंत ज एएमसी द्वारा फायर एनओसी वगरनी जे दुकानों छे जेनी पासे बीओ परमिशन नथी तेवी दुकानों छे तेने सील मारवानी कार्यवाही करवामां आवी। ते पण मधरात्रे वेपारीओ वहेली सवारे ज्यारे दुकान पर पहोंच्या त्यारे तेओने जाण थई के तेमनी दुकान सील करी देवामां आवी छे। आ अंगे हवे हाईकोर्टे पण सरकार सामे लाल आंख करी छे अने कह्युं छे के सरकारी एवी केटली इमारतो छे के ज्यां फायर एनओसी नथी, एवी केटली होस्पिटल्स छे के जेने बीओ परमिशन नथी मळी। आ अंगे वधु माहिती संवाददाता मयूर माखड़ी आपी रह्या छे। मयूर, जाणवा मांगे छे शुं कह्युं कोर्टे? जी बिल्कुल, हाईकोर्ट ની અંદર જે ફાયર સેફ્ટી કે છે મુદ્દે હાલ સુનાવણી છે તે ચાલી રહેલી છે અને કોર્ટે જે રજૂઆત જે અવલોકન છે તે કરેલા છે। ફાયર સેફ્ટી અંગે જે રાજ્ય સરકારે એફિડેવિટ કરેલું તેની અંદર પણ ઘણા મુદ્દાઓ સામે આવેલા છે, જેની અંદર સચિવાલય, પોલીસ ભવન સહિતના જે સરકારી ઇમારતો છે તેની અંદર ફાયર સેફ્ટી નો અભાવ છે તે પણ જોવા મળેલું છે। અને પોતે જે અવલોકન કરેલું છે તે અંદર ફાયર સેફ્ટી થી લોકો અવગત નથી તે પ્રકારનું અવલોકન કરેલું છે અને રાજ્ય સરકારને આદેશ કરેલો છે કે લોકોને ફાયર સેફ્ટી થી અવગત કરાવવામાં આવે। સાથે જ જો વાત કરીએ તો ફાયર સેફ્ટી અંગે લોકોમાં જે જાગૃતિનો અભાવ છે તો તે અંગે જાગૃતિ એટલે કરવામાં આવે, બીયુ પરમિશન પર પણ જે વાત છે તે પોતે કરેલી હતી, હોસ્પિટલો કેવી રીતે ચાલી રહેલી છે બીયુ પરમિશન વગર કઈ રીતે તેમને ચલાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવેલી છે તે અંગે પણ કોર્ટે અવલોકન કરેલું છે અને તમામ મુદ્દે જે હાઈકોર્ટ છે તેમણે સરકારની જે તકલીફ કાઢેલી છે। જી બિલકુલ મયુર, આભાર।